નમસ્કાર દોસ્તો, જય શ્રી રામ, જય હનુમાન. ધ બુલેટિન બોર્ડના વિશેષ એપિસોડમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું અડદના હનુમાનજીની. હા, તમે સાચું સાંભળ્યું, અડદના લોટમાંથી બનાવેલા હનુમાનજીની આજે આપણે વાત કરીશું, એમના દર્શન કરીશું. આ મંદિર ઐતિહાસિક મંદિર છે. વિશેષ વાત તો એ છે, આ અડદના હનુમાનજીની જેને સ્થાપના કરી છે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી ગોપાલાનંદ સ્વામી મહારાજે કરી છે. આ એ જ ગોપાલાનંદ સ્વામી જેમણે સારંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મહારાજની સ્થાપના કરી છે. આ મંદિર એટલું ચમત્કારિક મંદિર છે કે ત્યાં જે પણ આવે છે એમની મનોકામના પૂરી થાય છે. તો ચાલો દોસ્તો, આપણે અડદિયા હનુમાનજીના દર્શન કરીએ. જય હનુમાન જ્ઞાન સાર, જય કપીસ તિરુલોક ઉજાર. સૌથી પહેલા, જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ અમારી ચેનલ ધ બુલેટિન બોર્ડને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનાર દરેક નોટિફિકેશન તમારા સુધી પહોંચી શકે. અને વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ચાલો દોસ્તો, આપણે અડદિયા હનુમાનજીના દર્શન કરીએ. આ મંદિર અમદાવાદથી 110 કિલોમીટર ઈડર તાલુકાની અંદર પશ્ચિમ વલાસના રોડથી 11 કિલોમીટર પર ઉમરગઢ ગામે આ મંદિર આવેલ છે. કહેવામાં આવે છે કે અડદિયા હનુમાનજી મંદિર 150 વર્ષ જૂનું પૌરાણિક મંદિર છે. ઘણા વર્ષો પહેલાં વડલાના ઝાડની પાછળ હનુમાનજીનું મંદિર હતું. વડલાનું ઝાડ પડી ગયા બાદ ત્યાંના લોકોએ આ મંદિર બનાવ્યું હતું. આ મંદિરમાં હનુમાનજી કોઈ મૂર્તિ કે પથ્થરમાંથી બનાવેલ નથી. આ હનુમાનજી અડદના લોટમાંથી બનાવવામાં આવેલ છે. લોકવાયકા મુજબ આ ગામના ભણેજ ગોપાલાનંદ સ્વામી હતા. આ એ જ ગોપાલાનંદ સ્વામી જેમણે સારંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજની સ્થાપના કરી છે. જ્યારે આ અડદિયા હનુમાનજી મહારાજની સ્થાપના કરવામાં આવી ત્યારે મૂર્તિ ડોલવા માંડી હતી. શ્રી ગોપાલાનંદ સ્વામી રોજ ત્યાં પૂજાપાઠ કરતા હતા, પણ ત્યાંના લોકોને એમ લાગ્યું કે આ કોઈ તાંત્રિક છે. અને પછી ગોપાલાનંદ સ્વામી ત્યાંથી જતા રહ્યા હતા. અને પછી સારંગપુર કષ્ટભંજન હનુમાનજી મહારાજની સ્થાપના કરી હતી. કહેવામાં આવે છે, ગોપાલાનંદ સ્વામી જો ઉમરગઢ ગામે રહ્યા હોત તો અહીંયા પણ સારંગપુર જેવું જ મોટું ધામ હોત. કમસે કમ 150-200 વર્ષ ઉપર હશે, કારણ કે મારી હયાતીમાં 90-95 વર્ષ 100 વર્ષના જે દાદાઓ મારી પાસે અહીંયા આવીને ગયા, એ બધા એવું કહેતા કે અમે નાના હતા અને અમે અહીં રમતા હતા. બરાબર છે. એટલે એમને પહેલેથી જ આ હનુમાનજીનું મંદિર જોયેલું, પણ એ વખતે થોડું જૂનું, કે ફક્ત વડલાનું ઝાડ હતું ને વડલાના ઝાડની પાછળ હનુમાનજી બેસાડેલા હતા. પછી વડલાનું ઝાડ પડી ગયું એટલે પછી આ બધું ધીમે ધીમે અમે બધા ઊભું કર્યું, સરખું કર્યું, વ્યવસ્થિત આવું મંદિર બનાવ્યું. એમ અડદના લોટના બનાવેલા હનુમાનજી છે, કોઈ મૂર્તિ નથી, કોઈ પથ્થર નથી. આ ગોપાળાનંદ સ્વામી એ બનાવેલા હતા. ગામના લોકો એવું કે છે કે અહીંયા ગોપાળાનંદ સ્વામી એના ભાણે જ હતા. તો એમને જયારે આ મંદિર બિરાજમાન કર્યું તો એ વખતે બિરાજમાન કર્યું ત્યારે હનુમાનજીની મૂર્તિ ડોલતી ધ્રુજતી હતી અને અહીંયા પૂજા પાઠ આ બધું કરતા. તો એ સમયે ગામના બધા લોકો એવું કહ્યું કે તાંત્રિક શામ છે એમ. તો કઈ અંદર અંદર કોઈને ડિસ્કસ થઈ હોય, અહીંથી ગોપાળાનંદ સ્વામી બીજે જતા રહ્યા. તો બીજે જતા રહ્યા પછી ત્યાં સારંગપુરમાં ત્યાં આગળ હનુમાનજીનું મંદિર પ્રસ્થાપિત કર્યું ને બિરાજમાન કર્યું. આજે ત્યાં સારંગપુરનું હનુમાનજી બિરાજમાન કર્યું એ અહીંયા પણ હોઈ શકતું હતું, પણ ના રહ્યા. તો કુદરતી વસ્તુ છે, યોગાનું યોગ, જેવું જેને જે ભગવાને ધાર્યું હોય તે થાય. અહીંયા લોકો અડદના લોટના વડા, શ્રીફળ, બુંદીના લાડુની બાધા રાખે છે અને બાધાની માનતા પૂરી થાય છે. અને જેમનું કામ થઈ ગયું હોય એમને હનુમાનજી સામેથી સ્વપ્નમાં આવીને બોલાવે છે. અહીંયા લોકોને ઘણા
ચમત્કાર થયા છે. ઘણા લોકોને રાત્રે સ્વપ્નમાં આવીને હનુમાનજી મહારાજે દર્શન આપ્યા છે, અને ઘણા લોકોએ તો ત્યાં જગ્યા પણ નથી જોઈ એવા લોકોને ત્યાં સપનામાં આવીને હનુમાનજી મહારાજે બોલાવ્યા છે. અડદના લોટના બનાવેલા છો એ વાત સ્પષ્ટ છે. અંદર કોઈ પથ્થર નથી, કશું નથી. આની ઉપર ફક્ત પાન થૂકલાથી ચોંટાડી હનુમાનજીને વાઘો ચડાવીએ છીએ. કોઈ પણ આવે તો હનુમાનજીની બાધા રાખ, હનુમાન દાદાના અડદના લોટના વડા ચડાવડાવ, શ્રીફળ ચડાવો અને આવી બાધા રાખ. કોઈ પહેલી વાર આવ્યું હોય, હનુમાનજીને કોઈ પણ કહીને કઈ કશું પણ બાધા માનતા કહીને ગયું હોય તો એની બાધા પૂરી પણ થઈ જાય, અને હનુમાનજી પોતે એને ઉઠાડી નહીં બોલાવે છે. એને અમને બોલાવવા જવા યાદ કરાવવા પડતા નથી. ચમત્કાર તો મારો પોતાનો જ ચમત્કાર છે. હું અહીં જયારે આવ્યો હતો તો મારે એમ પહેલી વાર જયારે ગામડામાં આવ્યો તો રહેવું ના ગમે તો હું પરેશાન હતો, ઘરું અહીંયા ક્યાંથી કેવી રીતે ભાવશે. પણ અહીંયા આવ્યું, હનુમાનજીને ગામના લોકો બે ચાર જણાએ કીધું કે હનુમાન દાદાને પ્રાર્થના કર, તારું જે થશે એ સારું થશે. તો અહીં હનુમાનજીએ વિનંતી કરી કે જે કરે પ્રભુ મારું કલ્યાણ કરજે. હનુમાનજી અહીં આવ્યા પછી મેં ઘણી વાર એવું આટલા વર્ષ 22-25 વર્ષ ત્યાં હું મેધગઢમાં છોડવાનો હું ઘણી ટ્રાય કરું છું પણ અહીંથી છ નીકળવા જ નથી દેતા. શું થાય છે શું નહીં કઈ સમજણ જ નથી પડતી. પણ હનુમાનજી છોડતા નથી, જેનો હાથ પકડે છે એને હનુમાન દાદા છોડતા નથી, એ વાત પાકી છે. અને આવા તો દાખલા ઘણા પ્રત્યક્ષ રોજ હું દર શનિવારે જોઉં છું કે અમુક લોકો એવા આવે છે, કઈ આડોડતા હોય, આડોટ નીચે માટીના જેમ. અમે કહીએ આ શું કરો છો, એટલે કે આ બસ આ કરવું જ પડે કે એમ હનુમાન દાદા એ મને કહ્યું છે. એટલે આવા તો ઘણા લોકો એવા ગાંડા જેવી વાતો કરે કે ના સમજમાં આવે એવી વાતો, અને એવા બધા પોતપોતાના અનુભવ મેં અહીંયા જોયેલા છે. આ અડદના હનુમાનજીનું મહત્વ ખૂબ જ અનોખું છે. મિત્રો, જો તમને પણ લાવો મળે તો એકવાર અહીંયા દર્શન કરવા જરૂર જજો. દોસ્તો, આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જણાવશો. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે અમે ફરીવાર તમને મળીશું. ત્યાં સુધી જય શ્રી રામ, જય હનુમાન. જય 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 રઘુનંદન રામ, જય 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 મહાબલી હનુમાન.